મેથડ બે કિર્ચોફના નિયમો એમાં આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયનો 3.9 દાખલો બરાબર આનું સોલ્યુશન કરશું। હવે જો આ દાખલાની અંદર એકદમ પરિપથ આપેલો છે, એમાં 6 અવરોધ જોડેલા છે। આ જે ચતુષ્કોણ દેખાય છે એની બાજુઓની અંદર એક એક અવરોધ છે, પછી વિકર્ણમાં એક અવરોધ છે અને એક અહીં બેટરી પાસે અવરોધ છે। અને બેટરી આ પ્રકારનો એક વિદ્યુત પરિપથ એટલે કે નેટવર્ક તમને રકમની અંદર આપેલો છે। રકમમાં કીધું છે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મેળવો। દરેક શાખા એટલે એ બી શાખા, બી સી શાખા, આ બી ડી શાખા, સી ડી, એ ડી, આ દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તમારે મેળવવાનો છે। તો પહેલાં તો આમાં પ્રવાહ દર્શાવી દો। હવે પ્રવાહ માટે એક વસ્તુ યાદ રાખજો કે આ તો અત્યારે આ દાખલામાં એક જ બેટરી છે એટલે એમાંથી જ પ્રવાહ નીકળશે। પણ ઘણી જગ્યાએ એવું બનશે કે કોઈ પરિપથ આપેલો હશે એમાં 2 થી 3 બેટરી જોડેલી હોય, તો પ્રવાહ કાઢવાનો કે છે તો મોટા મૂલ્યનું જે ઈએમએફ હોય, મોટા મૂલ્યનું ઈએમએફ હોય એ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ બહાર કાઢવાનો। એ પ્રવાહ તમારા દર્શાવી દેવાનો મન પડે એ રીતના। જો પ્રવાહની દિશા તમારી ખોટી હશે તો એ પ્રવાહ છે ને માઇનસ આવશે। દાખલા તરીકે જો સાચી દિશા હોય તો આઈ બરાબર માની લો કે 5 એમ્પિયર મળતું હોય તમને, અને તમારી ખોટી દિશા હશે ને તો આઈ બરાબર -5 એમ્પિયર મળશે, એમાં આપણને કંઈ પ્રશ્ન નથી। એટલે પ્રવાહમાં ગમે ત્યાં માઇનસ આવે એટલે સમજી લેવાનું કે પ્રવાહની દિશા આપણાથી ખોટી દર્શાવાઈ ગઈ છે। બરાબર, પ્રવાહ મન પણ એમ દર્શાવી આપશે, પણ બેટરીમાં જેટલો નીકળે એટલો પાછો અંદર દાખલ થવો જોઈએ, એ યાદ રાખજો। એટલે પ્રવાહ માટે એક વસ્તુ આ યાદ રાખવાની છે, તો તમારે દરેક શાખામાં પ્રવાહ મેળવવો હોય તો પહેલાં તો આમાં મારે પરિપથની અંદર પ્રવાહ મારે દર્શાવવો જોશે। આ એક જ બેટરી છે તો અહીંથી માની લો કે પ્રવાહ નીકળો આઈ જેટલો, બરાબર માઈ લો ગયું, અહીંથી 2 ભાગ થશે, થોડોક આમ જશે અને થોડોક આમ જશે। તો આ જે પ્રવાહ છે ને હું I1 કહી દઉં, તો આ કેટલો આવશે? આઈમાંથી I1 આમ ગયો તો આ પ્રવાહ કેટલો આવશે? તો કે I-I1, બરાબર આટલો પ્રવાહ હશે। ફરજિયાત નથી કે આ જ પ્રવાહ આ રીતના I-I1 દર્શાવો, અહીંયા I2 કરી નાખશો તોય હાલશે, બરાબર I2 કરી નાખો તોય હાલે। જવાબમાં છેલ્લે જે જવાબ મેળવવાનો જવાબમાં કાંઈ ફેરફાર નહીં, પણ ગણતરી બહુ મોટી થઈ જાય। જો અત્યારે મેં જે આઈ પ્રવાહ હતો એમાંથી I1 આ બાજુ લીધો, તો I-માંથી I1 આ બાજુ ગયો તો આ બાજુ I-I1, તો એમાં 2 જ અજ્ઞાત થયા, જોઈ લ્યો આ પ્રવાહ મેં દર્શાવેલો, એક I1 છે અજ્ઞાત અને બીજો છે I અજ્ઞાત છે। પણ જો તમે અહીંયા I2 દર્શાવો તો એ દાખલો તો આપણો થવાનો છે પણ લાંબો થા, બરાબર સમીકરણ વધારે સોલ્વ કરવા જોશે, તો અહીંયા I2 કરું તો 3 અજ્ઞાત થયા, 1 I2 પછી I1 અને I, એટલે પ્રવાહ તમે દર્શાવો તો શક્ય એટલા અજ્ઞાત ઓછા રહીએ ને, આ પ્રવાહના મૂલ્યો છે અજ્ઞાત મૂલ્યો છે ઓછા રહીએ એવો પ્રયત્ન રાખવો, જેથી કરીને ગણતરી સરળ પડે। બાકી તમે વધારે અજ્ઞાત રાખશો તો એ પ્રશ્ન નથી, કે હું એવું નથી કહેતો દાખલો નહીં થાય, દાખલો તોય થશે તો સમીકરણ ઉકેલવામાં ટૂંકમાં તકલીફ પડશે પાછી, રેડી? એટલે 2 પ્રવાહ એવા, હવે જો આ પ્રવાહ ઉપર આવેલો જાય છે અહીંથી પાછા 2 ભાગ થશે। હાલો માની લો કે આ બાજુ I2 ગયો, આ બાજુ I2 પ્રવાહ ગયો, તો હવે આ બાજુ કેટલો જશે? તો આમાં આવ્યો I-I1, એમાંથી I2 આ બાજુ ગયો તો આ બાજુ કેટલો વધ્યો હવે? તો કે I-I1 અને -I2 આટલો પ્રવાહ હોય। હવે જો I2 આ માઇલો આવ્યો પછી I1 આ માઇલો આવ્યો, 2 ભેગા થાય એટલે આ લૂપમાં કેટલો થશે? તો કે I1+I2, હાલો I1+I2 આ માઇલો ગયો, અહીંથી I-I1-I2 આવેલો આવ્યો, અહીં 2 ભેગો થાય એટલે અહીંયા કેટલો થતો? 2ના સરવાળા જેટલો, એમાં I2 નીકળી જશે, I1 નીકળી જશે, સરવાળામાં કેટલો હોય તો I, છેલ્લી બેટરીમાંથી પ્રવાહ નીકળો તો કેટલો? I જેટલો નીકળો તો પાછો દાખલ કેટલો થાય? I જેટલો, એટલે આપણે પ્રવાહનું જે વિતરણ કર્યું ને સાચું જ છે, રેડી? એટલે પ્રવાહ તમે મન પડે એ રીતના તમે દર્શાવી આપશો, ખોટી દિશા હશે ને તો આગળ માઇનસ આવી જશે, બરાબર? મેં અત્યારે પ્રવાહ આ રીતના દર્શાવ્યો, બેટરીમાંથી પ્રવાહ હંમેશા કાઢવાનો, એક બેટરી હોય તો કાંઈ પ્રશ્ન નથી, પણ મેં તમને આની પહેલાં કીધું એમ કે જો વધારે એક કરતાં વધારે બેટરી આમાં જોડેલી હોય ને તો મોટા મૂલ્યનું ઈએમએફ હોય ને એથી પ્રવાહ બાઈને કાઢવાનું, એથી જે શાખાઓ આવે ને એમાંથી છેલ્લે સુધી વિભાજિત કરતું જવાનું, જે જગ્યાએ આપણે પ્રવાહની દિશા ખોટી હશે ને માઇનસ આવશે એમાં આપણને કંઈ વાંધો નથી, રેડી? તો હવે જો મેં પ્રવાહ દર્શાવ્યો, અહીંથી I જેટલો પ્રવાહ બાઈને કાઢ્યો, અહીંથી 2 ભાગ આમ I1 ગયો તો I-I1 જેટલો પ્રવાહ, પછી I-I1 અહીં આવ્યો તો અહીંથી આમ I2 લઈ લો,
બરાબર, તો વૈધો કેટલો? હવે આઈ માઇનસ આઈ વન પ્રવાહ અહીંયા આવ્યો, એમાંથી આઈ ટુ આમ ગયો, તો વૈધો કેટલો? તો કે આઈ માઇનસ આઈ વન માઇનસ આઈ ટુ, એટલો આ બાજુ જાય, પછી અહીંયા ભેગા થઈશ પ્રવાહ. અહીંથી ક્યાંક ભાગ ના કરતા, આઈ વનના બે ભાગ ન કરતા, પછી આમે આમે ભટકા આ પ્રવાહ, એવી રીતના ન થાય વહન. એટલે આઈ ટુ આમ આવ્યો, આઈ વન આમ આવ્યો, ભેગો થઈ જાય, એટલે આઈ વન પ્લસ આઈ ટુ એ પ્રવાહ અને આ બીજો આ પ્રવાહ એ ભેગો થાય અને કેટલો થઈ જશે? તો કે આઈ. અમારે દરેક શાખામાં પ્રવાહ તમારે ગણવો હોય તો મારી પાસે આઈ આઈ વન અને આઈ ટુ આ ત્રણ પ્રવાહ મારી પાસે હોવા જોઈએ. જો એ બી શાખામાં પ્રવાહ જોતો હોય ને તો આઈ માઇનસ આઈ વન જેટલો પ્રવાહ છે, તો મારી પાસે આઈનું મૂલ્ય હોવું જોઈએ અને આઈ વનનું મૂલ્ય મારી પાસે હોવું જોઈએ. આ બે મૂલ્ય હોય ને તો જ એ બી શાખામાં પ્રવાહ મળે. પછી બી ડી શાખામાં પ્રવાહ જોતો તો આઈ ટુ છે, પછી બી સી શાખામાં પ્રવાહ જોતો તો આઈ માઇનસ આઈ વન માઇનસ આઈ ટુ, તો ત્રણે ત્રણ મૂલ્ય હોય તો આ શાખામાં પ્રવાહ મળે. એટલે એનો મતલબ એમ કે દરેક શાખામાં તમારે પ્રવાહ મેળવવાનો છે તો આપણે પહેલાં વહેલા એમાં જે અજ્ઞાત પ્રવાહ છે, કેટલા અજ્ઞાત છે એમાં, એક આઈ છે, પછી એક આઈ વન આવે છે અને આઈ ટુ આવે છે, આઈ થ્રી તો ક્યાંય છે નહીં, એટલે ત્રણ અજ્ઞાત છે. એક આઈ મેળવો, આઈ વન મેળવો અને આઈ ટુ મેળવો, આ ત્રણ મળશે ને પછી દરેક શાખામાં પ્રવાહ મળશે. યાદ રાખજો આ ત્રણે ત્રણ પ્રવાહ મેળવવાના છે. તો હવે પ્રશ્ન એ થાય કે આઈ આઈ વન અને આઈ ટુ આ ત્રણ પ્રવાહ મારે મેળવવાના છે તો મેળવવા કઈ રીતના? તો દાખલાની ગણતરી કરવી હોય ને તમારી પાસે, એક તો ઓહમનો નિયમ છે તમારી પાસે, પછી અવરોધોનું શ્રેણી જોડાણ છે, અવરોધોનું સમાંતર જોડાણ છે, અને કિર્ચોફનો પહેલો અને કિર્ચોફનો બીજો નિયમ. આટલી વસ્તુ ટૂંકમાં આવો કોઈ પણ પરિપથ હોય, નેટવર્ક હોય, તેનું સોલ્યુશન કરવા માટે છે. એમાં અવરોધોનું શ્રેણીનું સમાંતર જોડાણ છે, સમતુલ્ય અવરોધ તો મેળવવાનો દાખલો આ છે નહીં, બરાબર છે? એટલે એનો મતલબ એમ કે બે વસ્તુ, અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ, એની મારે કંઈ જરૂર નહીં પડે. વધુ મારે કર ઓહમનો નિયમ અને કિર્ચોફના નિયમ. તો ઓહમનો નિયમ એક સિંગલ અવરોધ માટે સાચો, એક સિંગલ અવરોધ હોય તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR થાય, તો મારે એવું કંઈ મેળવવાનું નથી જલ્યામાં, બરાબર? સિંગલ અવરોધ નથી, ઘણા બધા અવરોધ છે. કદાચ આ અવરોધ માટે V બરાબર IR સૂત્ર મૂકું તો તમને એમ લાગતું હોય કે પ્રવાહ મળી જાય, તો આ અવરોધ માટે મૂકું V બરાબર IR, તો અહીં V જ નથી એક તો મારી પાસે, રેડી? એટલે એ રીતના પ્રવાહ નહીં મળે. તમને એમ થતું હોય કે ચાલો અહીંયા V બરાબર આ અવરોધના બે છેડા વચ્ચે ઓહમનો નિયમ મૂકી દો V બરાબર IR, તો અહીંયા Vની કિંમત મારી પાસે નથી, એટલે ઓહમના નિયમની મદદ નહીં નહીં થાય. એટલે કિર્ચોફના નિયમ જ છે. આ બંધગાળાઓ દેખાય, જો આ એક ત્રિકોણ જેવો એક બંધગાળો, આ બાજુ આ બીજો બંધગાળો, પછી આખે આખો લઉં તો ત્રીજો બંધગાળો, પછી આ આખે આખું લઉં તો ચોથો બંધગાળો, ઘણા બધા બંધગાળામાં દેખાય છે. એટલે બંધગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ છે મારી પાસે, અને એમાંય પ્રવાહ તો આવશે જ, પ્રવાહ એના ઉપરથી મને મળશે, કિર્ચોફના બીજા નિયમ ઉપરથી. પહેલો નિયમ તો જંક્શન માટે છે, જંક્શનમાં દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ સરખા મૂલ્યનો, એનો ઉપયોગ મેં કરી જ નાખ્યો, જોઈ લો. એ દાખલ કેટલો થાય છે? તો કે આઈ. બહાર કેટલો નીકળે છે એમાં? તો કે આઈ માઇનસ આઈ વન પ્લસ આઈ વન. જો આ બહાર નીકળો, બરાબર છે? આઈ માઇનસ આઈ વન પ્લસ આઈ વન, દાખલ કેટલો થયો? આઈ. આ બે સરખા હોય તો છે જ ના, નીકળી જાય તો બે કેવા થઈ ગયા? સરખા. પહેલા નિયમનો ઉપયોગ તો થઈ જ ગયો છે, બરાબર? ગણતરીમાં પહેલા નિયમનો, કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ ગણતરીમાં ક્યાંય નહીં થાય, જ્યાં પ્રવાહનું વિભાજન કરવાનું થાય ને ત્યાં જ માત્ર કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ થાય. એટલે એનો મતલબ એમ કે મારી પાસે એક વૈધો છે કિર્ચોફનો બીજો નિયમ, ગમે એ બંધગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ મૂકશો તેમાં પ્રવાહ આવશે. તો ટ્રાય કરીએ આપણે કે ઘણા બધા બંધગાળા છે એમાંય તમને મન પડે એ બંધગાળો લઈ લ્યો આમાંથી, બરાબર? ફરજિયાત નથી કે આ જ બંધગાળો ગણતરી માટે લેવો, આ જ લેવો અથવા તો આ લેવો, એવું જરૂરી નથી. મન પડે એ બંધગાળા લઈ લ્યો, બરાબર છે? દાખલો થવાનો એ થવાનો જ છે, બરાબર? તમને ઈચ્છા પડે એ બંધગાળો લઈ લ્યો. મારે તો પ્રવાહ મેળવવાના છે. કયા પ્રવાહ છે? તો કે આઈ આઈ વન અને આઈ ટુ આ ત્રણ પ્રવાહ મળે એટલે દરેક શાખામાં પ્રવાહ મને મળી જશે, અને પ્રવાહ મેળવવા માટે હું કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરું છું. અને બીજા નિયમનો મારે ઉપયોગ કરવો હોય તો મારી આગળ એક બંધગાળો હોવો જરૂરી છે. તો કયો બંધગાળો લેશો તમને મન પડે? આ લઈ લઉં છું, રેડી? એ બી ડી એ બંધગાળા માટે. હાલો, કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ શું છે? તો એ બંધગાળામાં તમારે આ માની લો કે આખે આખું પરિભ્રમણ કરવાનું, કાં સમઘડી દિશામાં કાં વિષમઘડી દિશામાં, એ મન પડી દિશામાં, બરાબર? પરિભ્રમણ કરવાનું, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તમારે નોંધતો જવાનો. એ બધાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે જે નોંધો હોય એનો સરવાળો કરો, તો સરવાળો કેટલો હોય? તો કે ઝીરો. આ કિર્ચોફનો બીજો નિયમ છે. જો એમાં અહીંથી શરૂઆત કરું છું, મારે વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર થાય ને એ મારે નોંધતું જવાનું છે,
જો અહીંયા અહીંથી ચાલુ કરું છું ગતિકરણ, આમ સમઘડી દિશામાં જ ફરું છું, જે નામ લખું છું ને એ જ દિશામાં, એથી બી ઉપર જઈશ, બીથી બી ઉપર જઈશ ને ડીથી એ ઉપર જઈશ, આ દિશામાં જાઉં છું. અવરોધ આવ્યો તો અવરોધના હિસાબે વિદ્યુત સ્થિતિમાનમાં આઈ આર જેટલો ફેરફાર થાય. હાલો તો અહીંયા આઈ આર જેટલો ફેરફાર થાય તો આમાં પ્રવાહ કેટલો છે, તો કે I-I1, I-I1 આટલો પ્રવાહ છે. અને આર આર એટલે કેટલું છે, તો કે 10. પ્લસ લેવું માઇનસ લેવું, તો મેં તમને ચોખવટ કહી દીધી, પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા હરખી હોય ને તો એ આઈ આરવાળું પદ છે ને માઇનસ લેવું, અને પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા જો વિરુદ્ધ હોય ને તો એ આઈ આરવાળું પદ છે પ્લસ લેવું. એમના બેટરી માટે કીધું હતું, બેટરીના ઋણ ધ્રુવ ઉપરથી ધન ધ્રુવ ઉપર જાઓ ને તો એ પ્લસ લેવાનું EMF જેટલું, અને જો ધન ઉપરથી ઋણ ઉપર જાઓ તો EMF જેટલું માઇનસ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર લેવાનો. આવી ચોખવટ આગળ કરી છે, આ પાછો આ દાખલામાં કરી નાખું. તો અહીંયા જો આપણી મુસાફરી એથી બી તરફ છે અને પ્રવાહ એથી બી તરફ જ જાય છે, એટલે એનો મતલબ એમ કે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા હરખી છે તો કેવું લેવું જોઈએ મારે, માઇનસ. હાલો અહીંયા પહોંચી ગયા, નથી આમ આવ્યો. પાછો અવરોધ આવ્યો તો અવરોધના હિસાબે IR જેટલો ફેરફાર, તો અવરોધમાં પ્રવાહ કેટલો છે, તો કે I2, અને અવરોધ કેટલો છે, તો કે 5 ઓહ્મ. હાલો આપણી મુસાફરી બીથી ડી તરફ છે અને પ્રવાહી બીથી ડી તરફ છે તો કેવું લેવું જોશે, માઇનસ. અહીંયા પહોંચી ગયા, નથી અહીંયા. પાછો અવરોધ આવ્યો, અવરોધના હિસાબે IR જેટલો ફેરફાર, હાલો અહીં નીચે લખું છું, હાલો પ્રવાહ કેટલો છે, તો કે I1 છે, અને આર એટલે કેટલું છે, 5. હવે જોઈ લઈએ, એમાં મુસાફરી છે ડીથી એ તરફ, પ્રવાહ એના કરતાં વિરુદ્ધ એથી ડી તરફ છે, એટલે મુસાફરીની પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો આ કેવું લેશો, પ્લસ. એટલે પહોંચી ગયા મૂળ સ્થાન ઉપર. આ વિદ્યુત સ્થિતિમાનના જેટલા ફેરફારથી એ નોંધતો ગયો, એ બધા વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો સરવાળો તમે કરી લીધો, અને સરવાળો બરાબર કેટલું હોય, તો કે 0. હાલો કાઉન્ટ છોડી નાખું, એટલે માઇનસ કેટલા આવશે, તો કે 10 I, પછી પ્લસ કેટલું આવશે, તો કે 10 I1, પછી આ કેટલું થાય, તો કે -5 I2, પ્લસ કેટલું થશે, તો કે 5 I1, અને બરાબર કેટલું થશે, 0. હવે કેટલું વધ્યું આ, તો કે 10 I, પછી I1 વાળા બે પદ છે મારી પાસે, એટલે I1 વાળા બે પદ છે તો કેટલા થઈ ગયા ટોટલ, +15 I1, પછી -5 I2, અને બરાબર 0. 5 સામાન્ય નીકળે છે, અહીં 0ના છેદમાં જશે, 0 થઈ જશે, તો અહીં કેટલા વધ્યા, -2 I, પ્લસ અહીંયા 5 નીકળે 3 I1, અહીંયા 5 નીકળે તો -I2, અને બરાબર 0. આ સમીકરણને નામ આપી દઉં છું 1. એ સમીકરણો બધા અહીં લખતો જ જાઉં છું, કારણ કે હમણાં ચેકી નાખીશ તો વરી પાસે સમીકરણ ગોતવું જશે, બરાબર. એટલે એક સમીકરણ મને મળ્યું, મને પ્રવાહ તો એકય નથી મળ્યા, એક સમીકરણ મળ્યું 2I+3I1-I2, અને બરાબર 0. આ સમીકરણને નામ આપી દઉં છું 1, રેડી. -2I+3I1-I2 અને બરાબર 0, પેલું સમીકરણ મળ્યું. તો એનો મતલબ એમ કે આવા મારે 3 સમીકરણ જોશે. લોપની રીત છે આપણે કે સમીકરણ, મારે તો I1 અને I2 મારે મેળવવાના હતા, આ તો એની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મળ્યું, બરાબર. આનો ઉકેલ મેળવવો પડે તો જ મને આ 3 I1 અને I2 મળશે. તો મારે આવા 3 અજ્ઞાતવાળું સમીકરણ હોય તો 3 સમીકરણની જરૂર પડે, 3 અજ્ઞાત હોય તો. 2 અજ્ઞાત હોય તો 2 જ સમીકરણની જરૂર પડે. દાખલા તરીકે માની લો કે આવું હોય, આ 2 જ અજ્ઞાતથી એક્સ ને વાય. બીજું સમીકરણ મારી આગળ છે, માની લો કે 4X+Y=1. તો મારા 2 જ સમીકરણની જરૂર મળે, હું કરતા લોપની રીતમાં આ માઇનસ કરી નાખું, તો આ માઇનસ નિશાની બદલી નાખવાની, આ નીકળી જશે, કેટલું થશે, -2X અને બરાબર 2, તો X=-1, એક્સ મળી જાય. પછી આ સમીકરણ હશે તો આ સમીકરણમાં એક્સની કિંમત મૂકી દો એટલે મને વાય મળી જાય. તો 2 અજ્ઞાત હોય ને તો 2 સમીકરણોની જરૂર પડે, તો 3 અજ્ઞાત હોય ને, માની લો કે આવું હોય તો X+Y+Z=3, આ 2X+Y+3Z=9. હવે 3 અજ્ઞાત હોય ને તો 2 સમીકરણની મદદથી કોઈ દિવસ ઉકેલ નહીં મળે, તમે બાદ બાકી લો તો વાય નીકળશે, તો આ એમને ઝેડને એક્સ વાળું પદ રહે. 3 અજ્ઞાત હોય સમીકરણમાં તો 3 સમીકરણ મેળવો તો જ એનો ઉકેલ મળે, બાકી ન મળે. અને 2 અજ્ઞાતવાળા સમીકરણ હોય તો 2 સમીકરણની જરૂર પડે.
તો મારી આગળ જે સમીકરણ આવ્યું ને, મારે આ આઈ વન ને આઈ ટુ મેળવવાનું હતું, આ તો ત્રણ અજ્ઞાત સમીકરણમાં આવ્યો, તો આવા ત્રણ સમીકરણ મેળવવા પડે. તો તમે આ બંધગાળો લીધો તો હવે એની જેમ બીજો બંધગાળો લ્યો, ત્રણ બંધગાળા તમારે લેવા જોશે ત્યારે તમને ત્રણ સમીકરણ મળશે. હાલો બીજો બંધગાળો, મન પડી બંધગાળો લઈ આપશો, પછી લીધો એની ન લેતા હો પાછો બદલાવજો, વળી ક્યાંક એની લઈ લેતા નહીં. આ બાજુનો બંધગાળો લઈ લો, કયો છે? તો કે બી, પછી સી, ડી અને બી, બરાબર છે? આ બંધગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ જ છે. હાલો શું આવશે? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તમારે નોંધતો જવાનો, બધાનો સરવાળો ટૂંકમાં ઝીરો કરવાનો. અહીંથી શરૂઆત કરો, આમ જાય છે. એટલે અવરોધ આવ્યો તો અવરોધના હિસાબે આઈઆર જેટલો ફેરફાર, તો આઈ કેટલું છે? તો કે આઈ માઇનસ આઈ વન માઇનસ આઈ ટુ, અને આર એટલે છે પાંચ. મુસાફરી બીથી સી, પ્રવાહી બીથી સી, પ્રવાહ અને મુસાફરી હરખું, તો આ માઇનસ લેવાનું. રેડી? હાલો અહીંયા આઈ આર અવરોધના હિસાબે આઈ કેટલું છે? તો કે આઈ વન પ્લસ આઈ ટુ, અને આર એટલે કેટલું છે? તો કે દસ. અહીંયા જોઈ લો, મુસાફરી સી થી ડી તરફ અને પ્રવાહ એના કરતા વિરુદ્ધ છે. મુસાફરીનો પ્રવાહ વિરુદ્ધ હોય તો આ પદ કેવું લેવાનું? પ્લસ. પછી આ બાજુ અવરોધ આવ્યો આઈ આર, પ્રવાહ કેટલો છે એમાં? તો કે આઈ ટુ, અને આર એટલે કેટલું છે? તો કે પાંચ. મુસાફરી આમ ઉપર તરફ અને પ્રવાહ નીચે તરફ, પ્રવાહ અને મુસાફરી વિરુદ્ધ હોય તો આ કેવું લેવાનું? પ્લસ. હાલો અતાન્યા પહોંચી ગયા, બીથી શરૂઆત કરી હતી પાછા બી પાસે પહોંચી ગયા. વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર થતો ગયો એ નોંધી અને સરવાળો કરીને ઝીરો કરવાનો. આ કિર્ચોફનો બીજા નિયમનો ઉપયોગ થયો. પણ સરવાળામાં ધ્યાન રાખવાનું, અમુક માઇનસવાળા આયરવાળા પદ આવશે અને અમુક પ્લસવાળા આવશે. હાલો કાઉન્ટ છોડી નાખું તો કેટલું થશે? માઇનસ પાંચ આઈ, પછી આ પ્લસ પાંચ આઈ વન, પછી આઈ પ્લસ પાંચ આઈ ટુ, આ પ્લસ દસ આઈ વન પ્લસ દસ આઈ ટુ પ્લસ પાંચ આઈ ટુ બરાબર ઝીરો. હાલો પેલા આઈવાળા પદ કેટલા છે? તો કે એક જ પદ આઈવાળું દેખાય છે, કેટલું થશે? એ માઇનસ ફાઇવ આઈ. હાલો પછી આઈ વનવાળા પદ ગોતો, પાંચ ને દસ પંદર, બરાબર છે? પંદર આઈ વન. આઈ ટુવાળા પદ ગોતો, પાંચ પંદર ને વીસ, બરાબર ઝીરો. હવે એમાં જો પાંચ સામાન્ય નીકળી જઈશ અને ઝીરોના છેદમાં જે ઝીરો થતા સમીકરણ આવશે માઇનસ આઈ પ્લસ ત્રણ આઈ વન પ્લસ ફોર આઈ ટુ બરાબર ઝીરો. હાલો આના નામ આપી દઉં સમીકરણ બે, લખી જ નાખું છું અહીંયા એટલે ઉકેલવામાં ખબર પડે. આ માઇનસ આઈ પ્લસ થ્રી આઈ વન પ્લસ ફોર આઈ ટુ અને બરાબર ઝીરો. હાલો બીજું સમીકરણ મળી ગયું. હાલો ત્રીજું સમીકરણ, ત્રીજો બંધગાળો મન પડી લઈ લ્યો, આ લઈ લેવો તોય આવશે, એમાં તો પ્રવાહ અને ઘણું બધું આવશે, એના કરતાં આ બંધગાળો લેવા સરળ પડશે. એ ડી સી એપ્સિલોન અને એ, આ બંધગાળો લઈ લઉં છું. રેડી? એ નેથી ડી નેથી સી એપ્સિલોન એ, આ બંધગાળા માટે. હાલો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર હેલા જમાઈથી, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આઈઆર જેટલો થાય અવરોધને લીધે, તો આઈ એટલે આઈ વન છે અને આર એટલે ફાઇવ. પ્રવાહની દિશા મુસાફરીની દિશા હરખી એટલે પદ માઇનસ. હાલો પછી અહીંથી આમ, હાલો પાછો અવરોધના હિસાબે આઈઆર જેટલો ફેરફાર, આઈ એટલે તો કે આઈ વન પ્લસ આઈ ટુ, અને આર એટલે દસ, પ્રવાહ અને મુસાફરીની દિશા હરખી એટલી માઇનસ. પછી અહીંથી આવો બેટરી આવી, બેટરીની હિસાબે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય, ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર જાવ તો એના ઈએમએફ જેટલો વધારો, એટલે પ્લસ કેટલું આવ્યું? દસ, વધારો એટલે પ્લસ. અહીંયા આઈઆર જેટલો ફેરફાર અવરોધના હિસાબે, આઈ એટલે આઈ વન છે અને આર એટલે પાંચ છે, અને પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ એટલે કેટલું થશે આ? તો કે પ્લસ.
प्लस फाइव आई वन। हवे माचो हलो रेडी छे आवानु सादरू आना बराबर केटलो आवशे जीरो जोई लेजो पाछो सॉरी अहींथी माइनस आई वन ने फाइव पछी आई वन प्लस आई टू अने टेन पछी बेटरी आवी ऋण ध्रुव पछी धन ध्रुव पर एटले प्लस दस अवरोध आ छे हो भाई अहींया आ क्यां आवी गया કેટલો આવશે આઈ અને ટેન છેલ્લું સ્ટેપ ખોટું લખવાનું છે એમ પ્રવાહ આઈ છે ને અવરોધ કેટલો છે દસ છે અને મુસાફરીની દિશા પ્રવાહની દિશા હરખી છે એટલે માઇનસ આવશે બરાબર અહીંયા આવશો એટલે આઈ આર આઈ અને આર એટલે દસ અને પ્રવાહ આમ ને મુસાફરી આમ એટલે એ કેવું થશે માઇનસ હાલો કૌંસ છોડી નાખો આ થશે માઇનસ ફાઈવ આઈ વન કૌંસ છોડું તો માઇનસ દસ આઈ વન પછી માઇનસ દસ આઈ ટુ પછી પ્લસ દસ પછી માઇનસ દસ આઈ અને બરાબર ઝીરો હાલો પહેલાં આઈ વાળા પદ કેટલા છે આમાં તો કે એક જ પેલી સાઈડ જ લઈ જાઉં છું એટલે પ્લસ દસ આઈ પછી આઈ વન વાળા પદ માઇનસ પંદર આઈ વન પેલી સાઈડ લઈ જાઓ એટલે એ પ્લસ પંદર આઈ વન પછી આઈ ટુ વાળા પદ માઇનસ દસ પહેલી સાઈડ લઈ જાઓ એટલે એ પ્લસ દસ આઈ ટુ અને બરાબર કેટલું આવશે તો કે દસ કેટલું સામાન્ય તો કે પાંચ સામાન્યમાંથી એટલે આવ્યું કેટલું અહીંયા તો કે ટુ આઈ પ્લસ અહીંયા થ્રી આઈ વન પ્લસ ટુ આઈ ટુ અને બરાબર કેટલું આવશે પાંચ સામાન્ય પાંચ આઈ છેદમાં આવશે બરાબર બે અને નામ આપી દઉં સમીકરણ ત્રણ ચાલો ત્રીજું સમીકરણ એ લખી નાખું ટુ આઈ પ્લસ થ્રી આઈ વન પ્લસ ટુ આઈ ટુ અને બરાબર ટુ આ ત્રીજું સમીકરણ મેળવ્યું હવે જો એમાં ત્રણ સમીકરણ મને મળી ગયા અમારે એને ઉકેલ મેળવવાનો છે ત્રણ સમીકરણનો ઉકેલ મેળવી આઈ વન આઈ અને આઈ ટુ આટલી વસ્તુ મારે મેળવવાની થાય એટલે આ કાઢી નાખું સમીકરણો મેં બાજુમાં લખી જ નાખ્યા છે હાલો મેળવો ઉકેલ હવે ઉકેલ જોતો તો મેળવશો કઈ રીતના આ ત્રણ ઉકેલવાના છે હવે પહેલાં તો કામ કરું કે પહેલાં સમીકરણમાં જે આઈ ટુની કિંમત છે પહેલાં સમીકરણમાં બરાબર છે આઈ ટુની કિંમત છે સમીકરણ બેમાં મૂકી દો એટલે ટૂંકમાં આ સમીકરણ આઈ અને આઈ વન વાળું થઈ જશે આઈ ટુની કિંમત અહીંથી ઉપાડીને અહીં મૂકી દઉં એટલે આ સમીકરણ આખું આઈ અને આઈ વન વાળું થઈ જશે પછી એક અને ત્રણ એકમાંથી આઈ ટુની કિંમત અહીંયા મૂકી દો તો ત્રીજું સમીકરણ આઈ અને આઈ વન વાળું થશે કરવાનું છે સમીકરણ એકમાંથી આઈ ટુની કિંમત ટૂંકમાં બે અને ત્રણમાં મૂકી દો એટલે આ સમીકરણમાં માત્ર આઈ અને આઈ વન વધશે અને આ સમીકરણમાં માત્ર આઈ અને આઈ વન વધશે તો બે અજ્ઞા દ્વારા બે સમીકરણ મળે તો પછી લોપની રીતે ઉકેલી નાખશું બરાબર પછી વિચારશું કઈ રીતના મળશે ગમે રીતના ઉકેલે કહું હું કહું છું એ રીતના જ ઉકેલું ફરજિયાત નહીં તમને એમ થાય કે મારે આઈની કિંમત આમાંથી લઈને આમાં મૂકવી બેમાં આ સમીકરણ આઈ વન આઈ ટુ વાળું આવશે આઈ આઈ વન આઈ ટુ વાળું આવશે તમારી રીતના ગમે રીતના ઉકેલી આપશે કદાચ નિશ્ચયકની રીત આવડતી હોય ક્રેમનની રીત તો ચાલે હું લોપની રીતે જ આવું છું અત્યારે બરાબર ત્રણ સમીકરણ મારી પાસે છે ઉકેલ મેળવવું હોય તો પહેલાં તો એને બે અજ્ઞાતમાં આ બધા ત્રણ ત્રણ અજ્ઞાતવાળા છે બે અજ્ઞાતમાં ફેરવી નાખવું એને તો આઈ ટુની કિંમત અહીંથી અહીં મૂકી દો તો એક અને બે પરથી બરાબર છે સમીકરણ એક અને બીજું બે પરથી હાલો એક છે માઇનસ ટુ આઈ પ્લસ થ્રી આઈ વન સોરી એકમાંથી આઈ ટુની કિંમત બેમાં મૂકવાની છે બરાબર આમાં આઈ ટુની જગ્યાએ તો આ કેટલું આવશે તો કે માઇનસ આઈ પછી પ્લસ થ્રી આઈ વન પ્લસ ફોર અને આઈ ટુની જગ્યા ઉપર આઈ ટુ આ બાજુ લઈ લો પ્લસ એટલે આઈ ટુની કિંમત કેટલી થશે
तो कि माइनस टू आई अने प्लस थ्री आई वन अने बराबर केटलू छे तो के जीरो। बराबर समीकरण एक माथी आई टू की किंमत सूत्रनो करता बने अँ मूकेली छे। हलो सादुरूप आपो आ माइनस आई प्लस थ्री आई वन माइनस एट आई अने प्लस ट्वेल आई वन बराबर जीरो। हलो केटला आई थिया तो के माइनस नौ आई। हलो केटला आई वन थिया तो के प्लस पंदर आई वन बराबर जीरो। आने नाम आपी दऊ छू चार। समीकरण लखी ज नाखू छू फरी आई चेकाई जाए तो काम में आवे। आ नौ आई प्लस पंदर आई वन अने बराबर छे जीरो। अने आ आपणुं समीकरण चार। हलो हवे क्यूँ समीकरण एक माथी आई टूनी किंमत त्रण में मूकूँ तो हवे एक अने त्रण परथी आई टूनी किंमत अहीं मूकवानी त्रण में तो त्रण छे टू आई प्लस थ्री आई वन प्लस टू अने आई टू की जगह पर आवशे पेला समीकरण पर माइनस टू आई प्लस थ्री आई वन अने इक्वल टू केटलो आवशे समीकरण जो लीजिए टू आई थ्री आई वन प्लस टू अने आई टू की किंमत है आना पर माइनस टू आई प्लस थ्री आई वन बराबर टू। एट सादरूप काउंट छोड़ो तो माइनस फोर आई प्लस केटलो आवशे सिक्स आई वन बराबर टू। हलो आई वाला पद बे छे प्लस ने माइनस एटले केटला वही जाए माइनस टू आई पछी आई वन वाला बे छे नौ आई वन अने बराबर बी अने कीधो पांच। हवे ई समीकरण लखी ज नाखू माइनस टू आई प्लस नौ आई वन अने बराबर बी अने कही दऊं छू पांच। हलो पांचे पांच समीकरण मिली गया मारे उकेली ने आई आई वन अने आई टू मेळवानुं छे। हवे जुओ जी आमां लोपनी रीतनो उपयोग करूँ छेला बे समीकरणमां। बराबर छेला बे समीकरणमां लोपनी रीत समीकरण चार अने पांच आई नो लोप करी नाखो एटले आई वन मळी जाय। तो आई नो लोप करवो होय तो आने बे वडे गुणो एटले अहीं अढार आवी जाय आने नौ वडे गुणो एटले अहीं अढार आवी जाय। बराबर समीकरण चार अने पांचमांथी उकेल मेळवुं छूं तो चार અને પાંચ પરથી હલો બે વડે ગુણીશ એટલે કેટલું થશે આ તો કે માઇનસ અઢાર આઈ પછી પ્લસ ત્રીસ આઈ વન અને બરાબર ઝીરો અને નવ વડે કેટલા થશે માઇનસ અઢાર આઈ નવ વડે એટલે અહીંયા થશે એક્યાસી આઈ વન અને અહીંયા થશે અઢાર। લોપની રીત લોપ કરો તો નિશાની બદલાઈ જાય આ પ્લસ થઈ જશે આ માઇનસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે હાલો આ નીકળી ગયું કેટલા વીધા અહીંયા તો કે માઇનસ એકાવન આઈ વન અને બરાબર કેટલું વીધું માઇનસ અઢાર તો આઈ વન બરાબર આવશે છના છેદમાં સત્તર અને એમ્પિયર એટલે એક પ્રવાહ મળ્યો। હલો હવે શું મેળવશો તો હવે હજી મારે એક બે અજ્ઞાત છો હજી તો આઈ વન મળ્યો છે મને હજી તો આઈ અને આઈ ટુ બાકી છે તો આઈ વન મળી ગયો કાં સમીકરણ ચારમાં આઈ વન મૂકી દો તો આઈ મળી જશે કાં સમીકરણ પાંચમાં મૂકી દો હું પાંચમાં મૂકી દઉં છું। હવે સમીકરણ પાંચ પરથી હવે સમીકરણ પાંચ છે માઇનસ ટુ આઈ પ્લસ નાઇન આઈ વન ઇક્વલ ટુ ટુ। હલો આઈ વનની કિંમત આમાં માઇનસ ટુ આઈ પ્લસ નાઇન આ છના છેદમાં સત્તર આઈ વન એટલે અને બરાબર બી। હલો આના ઉપરથી આઈની કિંમત આવશે દસના છેદમાં સત્તર એમ્પિયર સાદરૂપ આપશો એટલે। હલો બીજો પ્રવાહી મળી ગયો હવે મારે કયો બાકી રહ્યો
तो आई टू बाकी रू। तो आई टू कई रीतना मेड़ो का समीकरण एक में किंमत मूको बे में अथवा त्रण में समीकरण एक में मूकी दो आई टू मड़ी जाए बराबर। आम मूकशो तो हाल से आम मूकशो तो हाल से आम मूकशो तो हाल से कारण कि आई ने आई वन तो है बधाई में आई टू ज मारे मेड़वानो छे। तो समीकरण एक पसंद सॉरी समीकरण एक अथवा समीकरण बे जे पसंद करो हाल से तो क्यू समीकरण योग्य लगते बधाई करता सरल समीकरण त्रण में बीजा नंबर है। हूँ समीकरण बे पर मेड़वा प्रयत्न करूँ छूँ तो समीकरण बे पर हलो समीकरण बे है माइनस आई प्लस थ्री आई वन प्लस फोर आई टू अने बराबर जीरो। हलो आम किंमत आई की किंमत है मारी पास दस ना छेद में सत्तर आई वन की किंमत है छ ना छेद में सत्तर प्लस फोर आई टू बराबर जीरो। रेडियो आमा तब आई टू मेड़वशो लसा लैने तो आई टू आवशे माइनस बेना छेद में सत्तर एम्पीयर जो माइनस आयु एट एन मतलब एम कि आई टू दिशा जे बाजू दर्शाई ने यू प्रवाह नहीं एना करता विरुद्ध दिशा में प्रवाह है। आई टू आप नीचे दर्शाई नीचे नहीं जाते प्रवाह कई बाजू जाते ऊपर जाते तो ये आप कहीं विचारू नहीं खाली माइनस आए तो विचार प्रवाह जी आप दर्शाई दिशा खोटी है दाखला में कहीं फेरफार नहीं थे। हलो त्रण त्रण प्रवाही मिली गया मैंने हूँ त्रण त्रण प्रवाह लखी नहीं राखी दू छू बराबर। एट आई वन है मारी पास अत्यारे छना छेद में सत्तर एम्पीयर पीछे आई है मारी पास दस ना छेद में सत्तर एम्पीयर अने आई टू है मारी पास माइनस बेना छेद में सत्तर एम्पीयर। हलो मड़ी गया हवे दरेक लूपनी अंदर प्रवाह मेड़ो तो हवे दरेक लूप में प्रवाह तो पहला एमां ए बी लूप लो बराबर छे ए बी लूप એટલે એમાં પ્રવાહ કેટલો છે તો કે આઈ માઇનસ આઈ વન હાલો આઈ કેટલું છે તો કે દસ ના છેદમાં સત્તર માઇનસ આઈ વન કેટલું છે तो के छ ना छेद में सत्तर हलो के थी जा तो के चार ना छेद में सत्तर एम्पीयर। हलो एना पी बी सी लूप एम प्रवाह मेड़ो हलो एम प्रवाह के तो के आई माइनस आई वन माइनस आई टू हलो आई मारी पास है दस ना छेद में सत्तर पची आई वन मारी पास छ ना छेद में सत्तर અને માઇનસ આઈ ટુ એટલે મારી પાસે છે માઇનસ બેના છેદમાં સત્તર એટલે પ્લસ થઈ જશે ને માઇનસ માઇનસ અને સાદુરૂપ આપી દેશો તો એ આવશે છના છેદમાં સત્તર એમ્પિયર. હાલો હવે સીડી લૂપ કેટલો પ્રવાહ છે એમાં તો કે આઈ વન પ્લસ આઈ ટુ હાલો આઈ વન કેટલું છે મારી પાસે તો કે છના છેદમાં સત્તર હાલો આઈ ટુ કેટલું છે મારી પાસે તો કે માઇનસ બેના છેદમાં સત્તર લાવશે કેટલું એ તો કે ચારના છેદમાં સત્તર એમ્પિયર. હવે એડી લૂપ એટલે એમાં પ્રવાહ છે આઈ વન અને આઈ વનની કિંમત મારી પાસે છે જ છના છેદમાં સત્તર. હવે કઈ લૂપ આવશે તો કે બીડી લૂપ છેલ્લી જ છે હવે બીજી કઈ લૂપ તો છે નહીં. એમાં કેટલો પ્રવાહ છે તો કે આઈ ટુ અને કેટલું છે તો કે માઇનસ બેના છેદમાં સત્તર એમ્પિયર. હાલો બધી લૂપ એ બી લૂપ બી સી લૂપ સી ડી એ ડી અને બી ડી લૂપ બધામાં પ્રવાહ મળી ગયો બરાબર છે. અહીંયા દાખલો તમારો પૂરો થશે રેડી. લાંબો દાખલો થયો અને નિરાતે સમજાવ્યું છે કારણ કે પહેલો જ દાખલો હતો. હજી ઘણા બધા દાખલા આવશે સેમ આના જેવો જ એક દાખલો છે ઉદાહરણ 3.8 એ તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આની જેમ જ આવો જ પરિપથ છે ગેલ્વેનોમીટર છે અહીંયા જોડેલું એમાં આ ઉદાહરણ જે દાખલો હોમવર્કમાં આપું છું એમાં એ ગેલ્વેનોમીટર એક પ્રકારનો અવરોધ જ છે જે અવરોધ બાજુમાં લખ્યો જઈશ સેમ આ જ પરિપથ અને આ જ રીતના તમારે ગણતરી કરવાની છે
બરાબર છે, ગમી બંધ ગાળાની ગણતરી કરો, છેલ્લા જવાબ બધાને હરખા થઈ જશે. બરાબર, બાકી પ્રવાહને તમે ગમી રીતના તમારી રીતના લઈ શકશો. સાચું એવું લેજો, ખોટું નહીં આવે. બરાબર, વ્યવસ્થિત એક દાખલો કરજો, કારણ કે આવા દાખલા ઘણી જગ્યા ઉપર આવશે અને આવા નીટ અને જેડબલમાં એમસીક્યુ પણ હોય છે, અથવા તો આપણી બોર્ડની એક્ઝામની અંદર પણ આવો દાખલો હોય છે અને આમાં માર્ક્સ લેવા સરળ પડે. માની લો કે 3 માર્કનો કે 4 માર્કનો આ પ્રકારનો દાખલો હોય ને, તો ગમે નબળો વિદ્યાર્થી હોય તો આખો દાખલો ના આવડે તો કાંઈ નહીં. જેટલા બંધ ગાળા હોય એના માટે કિર્ચોફના નિયમ મૂકે જ્યારે સમીકરણ મળતા જાય, પછી રાખી દો તો ટૂંકમાં 1.5 માર્ક તો એમાં મળે. અને એમસીક્યુ હોય તો તમારે ફરજિયાત વ્યવસ્થિત ગણવું પડે, છેલ્લા સુધી જવાબ લઈ આવવો પડે. એક દાખલો મેં વ્યવસ્થિત નિરાતે કરેલો છે. આ જ પ્રકારના ગમે ત્યારે આવો હે ને જટિલ પરિપથ દેખાય ને, આવો વિદ્યુત પરિપથ, જટિલ પરિપથ, એટલે સમજી લેવાનું કિર્ચોફના મોસ્ટ ઓફ કિર્ચોફના બીજા નિયમની અંદર જ દાખલો આવતો હશે, એની મદદથી સોલ્વ થતો હશે. હવે જટિલ વિદ્યુત પરિપથ આવે ત્યારે બરાબર દાખલો ગણવા માટે ઓહમનો નિયમ, સિંગલ અવરોધ હોય તો જ ઉપયોગમાં લેવાય, પછી શ્રેણી સમાંતર જોડાણ છે અવરોધો, એનું કંઈ ઉપયોગ થાય નહીં. કિર્ચોફનો પહેલો નિયમ પ્રવાહનું વિભાજન કરશો એટલે પહેલા નિયમનો ઉપયોગ તમે કરી જ લીધો હોય છે, એટલે વૈધો ખાલી બીજો નિયમ. આવો જટિલ પરિપથ ગમે ને દેખાય ત્યારે કિર્ચોફના બીજા નિયમની મદદથી દાખલો ગણવાનો પ્રયત્ન રાખો. એટલે અહીંયા દાખલો પૂરો કરું છું.